જામનગર ખાતે જિલ્લા કક્ષાના 8મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરાઈ. રાજ્યમંત્રી બિજેશભાઈ મેરજા રહ્યા ઉપસ્થિત. પ્રતિ વર્ષે 21મી જૂનના રોજ સમગ્ર વિશ્વમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે. 21મી જૂન 2022ના રોજ માનવતા માટે યોગની થીમ સાથે 8મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની દેશભરના ઐતિહાસિક 75 સ્થળોએ ઉજવણી કરવામાં આવી હતી, ત્યારે જામનગર જિલ્લાના કક્ષાનો મુખ્ય કાર્યક્રમ ક્રિકેટ બંગલો ખાતે ઉજવવામાં આવ્યો હતો, જેમાં આમંત્રિત મહાનુભાવો, અધિકારીઓ તેમજ શાળાના વિદ્યાર્થીઓ અને મોટી સંખ્યામાં જામનગરવાસીઓએ યોગાસન કર્યા હતા. આ પ્રસંગે રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પ્રયાસોથી યોગને વિશ્વ સ્તરે ઓળખ મળી છે અને વિશ્વભરમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. 75મા આઝાદી કા અમૃત મહોત્સવના ભાગરૂપે રાજ્યભરમાં 75 ઐતિહાસિક ધાર્મિક સાંસ્કૃતિક જગ્યાએ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. યોગ કરવાથી શરીર અને મન તંદુરસ્ત બને છે. આપણે સૌએ દિનચર્યાની શરૂઆત યોગથી જ કરવી જોઈએ, કારણ કે પહેલું સૂક્ત જાતે નડ્યા. યોગ સૌ ભારતીયોને સાથે જોડતી પ્રાચીન પરંપરા છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કર્ણાટકના મૈસૂરથી દેશવાસીઓને સંબોધન કરી યોગ દિવસની શુભકામનાઓ પાઠવી યોગનું મહત્ત્વ સમજાવ્યું હતું. રાજ્યકક્ષાના મુખ્ય કાર્યક્રમ મંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ઉજવવામાં આવ્યો હતો અને જિલ્લા કક્ષાના આ કાર્યક્રમમાં સભ્ય વડાપ્રધાન અને મુખ્યમંત્રીનું લાઈવ પ્રસારણ નિહાળ્યું હતું. પ્રાચીન ભારતીય પરંપરા દ્વારા અપાયેલી એક અમૂલ્ય ભેટ એવું યોગ વિદ્યાનો વિશ્વ ફલક ઉપર લાવવા તથા આરોગ્ય સુખાકારી અને માનવતા તરફ દોરવાના ઉમદા હેતુથી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી જામનગરવાસીઓએ યોગ કર્યા હતા અને વાતાવરણમાં તાજગીર પ્રસરી હતી. બાદમાં સૌએ કાર્યક્રમના અંતે રાષ્ટ્રગીત ગાયું હતું. જિલ્લાના તમામ તાલુકા, નગરપાલિકા, શાળા, કોલેજો, બાગ બગીચાઓ તેમજ સરકારી કચેરીઓ અને સ્થાનિક સંસ્થાઓમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી જિલ્લાના અંદાજે 4 લાખ જેટલા લોકોએ સહભાગી બની યોગ કર્યા હતા. જિલ્લા કક્ષાના આ કાર્યક્રમમાં કલેક્ટર ડૉક્ટર સૌરભ પારધી, જિલ્લા વિકાસ અધિકારી મિહિર પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ મુંગરા, જિલ્લા પંચાયત કારોબારી સમિતિના અધ્યક્ષ ભરતભાઈ બોરસદિયા, જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ, શહેર પ્રાંત અધિકારી આસ્થાબેન ડાંગર, જિલ્લા યુવા વિકાસ અધિકારી નીતાબેન વારા, યોગ બોર્ડના કોચ પ્રીતિબેન શુક્લ, બ્રિંજલ ડેર, અનિરુદ્ધ સોઢા, એજ્યુકેશન ઇન્સ્પેક્ટર મધુબેન ભટ્ટ, સીએમ મહેતા મધુસૂદન વ્યાસ તેમજ અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહી યોગાસન કર્યા હતા. કાર્યક્રમમાં હર્ષલ ખંડેડિયા, ZSTV. આદરણીય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબે મૈસૂર ઐતિહાસિક શહેરથી જે પ્રેરણા સંદેશો આપ્યો, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પણ અમદાવાદથી પ્રેરણા સંદેશો આપ્યો અને અહીં છોટી કાશી એવા જામનગરમાં પણ અહીં યોગાના જે ચાહકો છે અને સર્વે સંતુ નિરામય સર્વે ભવંતુ સુખિનઃ ની ભાવનાને ચરિતાર્થ કરવા બહુ મોટી સંખ્યામાં યોગામાં જોડાયેલા. આ પ્રસંગે જિલ્લા વહીવટીતંત્રના કલેક્ટર શ્રી, DDO શ્રી અને અમારા જિલ્લા સંગઠનના પ્રમુખ શ્રી સહિત અમે સૌએ સામૂહિક યોગાનો કાર્યક્રમ સંપૂર્ણ રીતે ચરિતાર્થ કર્યો. યોગા ટીચર્સ અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જિલ્લા વહીવટીતંત્રને